विद्यार्थी मित्रों अस्सलाम वालेकुम। मखदूम हाईस्कूल धोरण 11 सामान्य प्रवाह विषय कोड सब्जेक्ट कोड 013 013 टेक्स्ट बुक यूनिट नंबर 1 रीड 2 टाइटल पार्ट नो जे छे द वाइल्ड सेवियर। अगाउना पार्ट 1 वीडियो में आपणे विद्यार्थी मित्रों प्रथम पेरेग्राफ जे पेज नंबर 5 पेज नंबर 5 पर आपेलो छे नीलम थी लईने ब्राउन फर कैप एना सुधी जोयुं। आजे पार्ट 2 में बीजा वीडियो में विथ अ ब्रॉड स्माइल पेज नंबर 5 पर बीजो पेरेग्राफ विथ अ ब्रॉड स्माइल थी लई अने ड्यूरिंग हिज ट्रावलिंग त्यां सुधी लईशुं। विद्यार्थी मित्रों लेटेस्ट स्टार्ट। हवे ध्यानथी टेक्स्टबुक में ध्यान आपो। हरेक शब्द के जे वाँचवामां आवे छे एनो उच्चार एनो मीनिंग अने ए पाठमां जे पेरेग्राफमां कई वस्तुनुं वर्णन छे कई बाबतनुं वर्णन छे एना पर विद्यार्थी मित्रों ध्यान केन्द्रित करो तो आसानीथी इंशाल्लाह तमने सारी रीते मार्क्स स्कोर करवानी समझ आवी जशे। टेक्स्टबुकना जे पेरेग्राफ्स छे अथवा टेक्स्टबुकना जे पाठ छे रीड छे એ પરીક્ષાની અંદર કોમ્પ્રિહેન્શન રૂપે પૂછાય છે। કોમ્પ્રિહેન્શન તો સમજતા હશો વિદ્યાર્થી મિત્રો કે જેમાં એક ફકરો આપેલો હોય છે અને ફકરાની નીચે 2 કે 3 પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નોના ઉત્તર તમારે ઉપર આપેલા ફકરામાંથી શોધવાના છે। દાખલા તરીકે આપણે પ્રથમ ફકરાનો અભ્યાસ કર્યો કે નીલમથી લઈને બ્રાઉન ફર કેપ, તો પરીક્ષામાં એ ફકરો પૂછાય ફકરાની નીચે 2-3 પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ ઉપરના ફકરામાંથી તમારે શોધવાના છે। એટલે ધ્યાનથી ફકરો તમે સાંભળેલું હશે તો તમે આસાનીથી જવાબ એના સમાનાર્થી એને લગતા તમામ બાબતો જે છે એ શોધી શકશો। લેટ અસ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો। વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ। વિથ અ બ્રોડ સ્માઇલ, એકદમ બ્રોડ સ્માઇલનો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આમ તો બ્રોડ એટલે પહોળું થાય અને સ્માઇલ એટલે સ્મિત જેને આપણે કહીએ છીએ હસવું, પણ જેમાં માત્ર હોઠ ફેલાય છે અવાજ નથી આવતો એને સ્મિત કહેવાય સ્માઇલ। લાફ LUGH આગળ મેં તમને બતાવ્યું પ્રમાણે લાફ એટલે ખડખડાટ હસવું અને ચકલ CHUCKLE ચકલ દેટ મીન્સ મનમાં ને મનમાં હસવું। અહીંયા સ્માઇલ શબ્દ આપણો છે બ્રોડ સ્માઇલ, એકદમ પહોળા વિશાળ સ્મિતથી, ફૂલ ઓફ વોર્મ એકદમ હૂંફ લાગણી વિશાળ સ્મિત અને પછી સાથે સાથે લાગણી ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી, અને ગુજરાતી આ રીતે થશે ઉષ્મા ભર્યા વોર્મ તો મતલબ અહીંયા ઉષ્મા ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી રામસિંહ હગ્ડ હિમ, રામસિંહ ભેટી પડ્યા હગ્ડ HUG એટલે હગ, અહીંયા ભૂતકાળ છે એટલે HUGGED હગ્ડ ભેટી પડવું એમ્બેરેસ, જેને બીજી અંગ્રેજીમાં એનું સમાનાર્થી સાથે સિમિલર મિનિંગ એમ્બેરેસ ભેટી પડવું, રામસિંહ હગ્ડ હિમ, રામસિંહ હિમ અહીંયા હિમ કોના માટે વપરાય છે અલીભાઈ માટે, રામસિંહ ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી અલીભાઈને ભેટી પડે વિથ અ બ્રોડ સ્માઇલ વિશાળ સ્મિત ફૂલ ઓફ વોર્મથ ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી, અહીંયા વોર્મથ મતલબ થશે ઉષ્મા ભર્યા અને બ્રોડ સ્માઇલ એટલે વિશાળ સ્મિત, ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી રામસિંહ હગ્ડ હિમ, રામસિંહ અલીભાઈને ભેટી પડ્યા એન્ડ સેડ, અને પછી રામસિંહ અલીભાઈને કીધું કમ ઇન અંદર આવો અલીભાઈ, કમ ઇન યુ આર ધ મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમારું ખૂબ જ સ્વાગત છે, યુ આર ધ મોસ્ટ વેલકમ, આપનું દિલથી સ્વાગત છે, મોસ્ટ વેલકમ, વેલકમ શબ્દની આગળ પાછું એક શબ્દ એડજેક્ટિવ વપરાય છે મોસ્ટ વેલકમ, કઈ રીતે વેલકમ કર્યું છે મોસ્ટ વેલકમ, તમારું દિલથી સ્વાગત છે, અહીંયા આવકારવાનો જે ભાવ છે ને વિદ્યાર્થી મિત્રો એ ખાસ જોવાનું છે, લેંગ્વેજ છે ને એ અનુભવવાની છે, શબ્દ ટુ શબ્દ એનું ગુજરાતી નથી કરવાનું, અહીંયા મોસ્ટ વેલકમ, વેલકમ એટલે આવકારવું, પણ મોસ્ટ વેલકમ, રામસિંહ અને અલીભાઈ વચ્ચેની દોસ્તી એટલી ગાઢ છે, એટલા મતલબ કે સાનુકૂળતા ભર્યા એમના બંને વચ્ચેના સંબંધો છે કે રામસિંહ અલીભાઈને દિલથી આવકારે છે, વેલકમ મોસ્ટ વેલકમ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમારું સ્વાગત છે। હવે અહીંયા અલીભાઈ પણ રામસિંહ પ્રત્યેનું, રામસિંહની ફેમિલી પ્રત્યેનું એમનું અલીભાઈનું ભાવ પણ જો, અલીભાઈ પેટેડ એવરીવન, અહીંયા પેટ શબ્દ વાપર્યો છે PAT, પેટના ઘણા બધા મતલબ પેટ એટલે પાલતું પણ થાય, અહીંયા પેટનું મતલબ વાલથી સહેલાવવું થપથપાવવું, અહીંયા પેટનું મતલબ થશે સહેલાવવું, વાલથી કભા પર કે કમરમાં આપણે જે સહેલાવીએ છીએ એને પેટિંગ કહેવાય છે, અલીભાઈ પેટેડ એવરીવન, ઘરના તમામ સભ્યોના કભા પર હાથ મૂકીને અલીભાઈએ સહેલાયું, અલીભાઈ
પેટેડ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી. અને પછી બધાને સહેલાઈને અથવા બનાના કભા થપથપાવીને અલીભાઈ બોલ્યા, સ્પોક, સ્પીક ઉપરથી ભૂતકાળ છે, સ્પોક, સ્પીક, સ્પોક, સ્પોકન, સ્પીક વર્બ વન, સ્પોક વર્બ ટુ અને સ્પોકન વર્બ થ્રી. અલીભાઈ સ્પોક, અલીભાઈ બોલ્યા. કઈ રીતે બોલ્યા? લવિંગલી, પ્રેમાળતાથી. અલીભાઈ એકદમ બધાને વહાલથી સાંભળ્યા અને સાથે સાથે બધાને સ્નેહપૂર્ણ વાતો કરી. સ્પોક લવિંગલી, સ્નેહપૂર્ણ, સ્નેહાર્પૂર્વક ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન દીજો, અલીભાઈ પેટેડ એવરી વન, અલીભાઈ બધાને વાલથી થાંભળ્યા એન્ડ સ્પોક લવિંગલી અને સ્નેહભરી રીતે વાતચીત કરી બધા જ ફેમિલી મેમ્બર સાથે, ઈચ ફેમિલી મેમ્બર, બધા જ ફેમિલી મેમ્બર સાથે ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક. હવે અલીભાઈનું અવાજ કેવું છે? અલીભાઈનું જે બોલવાની સ્ટાઇલ, જે અવાજ છે એ કેવું છે? ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ. એમનું અવાજ એકદમ મેનલી, સ્ટ્રોંગ, એકદમ મોટો જાડો અવાજ છે, થિક. એન્ડ મેડ હિમ કમ્ફર્ટેબલ ઓન ધ કાઉચ. અને પછી એક સોફા પર, ગાદીવાળા સોફા પર, ગાદીવાળા પલંગ પર, કાઉચ પર અલીભાઈ આરામથી બેઠા. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. ગાદીવાળા પલંગ પર આરામથી અલીભાઈ બેઠા, બિરાજ. મધર પ્રિપેર્ડ સમ ટી. મધર પ્રિપેર્ડ સમ ટી. રામસિંહની પત્ની, આ મધર શબ્દ નીલમ બોલે છે, એટલે નીલમ કહે છે કે મધર એટલે કે નીલમની માં, રામસિંહની પત્ની. મધર પ્રિપેર્ડ સમ ટી. મધર એટલે કે રામસિંહની પત્ની અલીભાઈ માટે અને રામસિંહ માટે ચા બનાવવા માટે કિચનમાં ગઈ, પ્રિપેર્ડ સમ ટી, ચા બનાવી. વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ, જ્યારે રામસિંહ છે એ ટોક ટુ અલીભાઈ, અલીભાઈ સાથે વાતચીત કરવા બેઠા. મધર એટલે કે રામસિંહની પત્ની એ ગઈ રસોડામાં ચા બનાવી અને અલીભાઈ સાથે રામસિંહ વાત કરી. રામસિંહ ટોક ટુ અલીભાઈ. હવે અલીભાઈ કોણ છે? હુ વોઝ અલીભાઈ? અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક ટ્રાવેલર છે, મુસાફર છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક મુસાફર છે, ટ્રાવેલર છે. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. અને અલીભાઈ જે ટ્રાવેલિંગ કરે છે એ બસમાં, ટ્રેનમાં કે રેલમાં કે પ્લેનમાં નથી કરતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ, લાંબા લાંબા અંતર સુધી, લોંગ ડિસ્ટન્સીસ, દૂર દૂર સુધી, ઓન ફૂટ, પગે ચાલીને, ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળાઓમાં દૂર દૂર સુધી, ગામડે ગામડે, શહેરો શહેરોમાં પગે ચાલીને ટ્રાવેલિંગ કરે છે જંગલોમાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને કુદરતને નિહાળવું, નેચર એટલે કુદરત, પ્રકૃતિ, અને ઓબ્ઝર્વ એ નિહાળવું, માઇન્યુટલી વોચ, એકદમ બારીકાઈથી નિહાળવું. અહીંયા ઓબ્ઝર્વ મતલબ નિહાળવું, એ અનુસંધાનમાંથી જોવું. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. અહીંયા લવનું મતલબ ગમવું, એમને પસંદ હતું, અલીભાઈને પસંદ હતું. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને પ્રકૃતિને નિહાળવી ગમતી હતી, પ્રકૃતિને જોવી ગમતી હતી. હી વેન ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એ એક ગામડેથી બીજે ગામડે ગયા, ચાલ્યા, ટાઉન ટુ ટાઉન, એક શહેરથી બીજા શહેર સુધી, ઇન ધ માઉન્ટેન્સ, પર્વતમાળાઓની અંદર, હિમાલયની પર્વતમાળાઓમાં, ગામડે ગામડે, શહેરે શહેર સુધી ચાલ્યા. અને શું કર્યું એમણે ચાલીને? સેલિંગ, વેચવાનું કામ કર્યું. સેલિંગ, સેલ એટલે વેચવું, એ સેલિંગ. અલીભાઈ વેચે છે, શું વેચે છે? ડ્રાઈડ એપ્રિકોટ્સ, સૂકા મેવા અથવા જરદાલુ જેને કહીએ, હર્બ્સ. હર્બ્સ મતલબ મેડિસિનલ પ્લાન્ટ્સ કહીએ છે, જંગલી ઔષધીય વનસ્પતિઓ. એન્ડ મેડિસિન્સ, અને નાની જંગલી ઔષધિઓ સાથે સાથે દવાઓ. એન્ડ પ્રેશિયસ સ્ટોન. પ્રેશિયસ, આ પ્રેશિયસ શબ્દનો મતલબ થાય છે કિંમતી, કોસ્ટલી. સ્ટોન્સ એટલે પથ્થર. એટલે અલીભાઈ ગામડે ગામડે, શહેરે શહેરે, જંગલોમાં ભમતા અને સેલિંગ, વેચતા અથવા વેચતા હતા. શું વેચતા હતા? ડ્રાઈડ એપ્રિકોટ, સૂકા મેવા, હર્બ્સ વનસ્પતિઓ, એન્ડ મેડિસિન્સ અને દવાઓ, ઔષધિઓ. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, પ્રેશિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એટલે ટ્રાવેલિંગ દરમિયાન, એટલે કે જંગલોમાં, ગામડે ગામડે, શહેરે શહેરે, જે ટ્રાવેલિંગ દરમિયાન એ ફર્યા, અને એ દરમિયાન એમણે જે કલેક્ટેડ, ભેગું કરેલું જે પણ મતલબ કે આ સામાન છે, ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ અને પ્રેશિયસ સ્ટોન, એ બધું જ એ પછી વેચતા અલીભાઈ, અને એમાંથી આજીવિકા કમાતા. એટલે અહીંયા અલીભાઈનું જે આર્થિક પ્રવૃત્તિનું વર્ણન કર્યું છે કે આ પ્રોગ્રામ અલીભાઈ શું કરે છે કે અલગ ગામડે ગામડે, શહેરો શહેરમાં પગે ચાલીને ફરે છે જંગલોમાં, હિમાલયન માઉન્ટેન્સની અંદર. એન્ડ લવ ટુ ઓબ્ઝર્વ નેચર, એમને પ્રકૃતિને નિહાળવી ગમે છે. વેન ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ગામડે ગામડે જાય છે, ટાઉન ટુ ટાઉન, શહેરે શહેરે જાય છે, ઇન ધ માઉન્ટેન્સ, પહાડોની અંદર આવેલા શહેરો અને ગામડાઓમાં ફરે છે, સેલિંગ અને વેચે છે, ડ્રાઈડ એપ્રિકોટ્સ, સૂકા મેવા, જરદાલુ જેને કહીએ,
હર્બ્સ વનસ્પતિઓ ઔષધિઓ એન્ડ મેડિસિન્સ દેશી દવાઓ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ જે એમના ટ્રાવેલિંગ દરમિયાન એમણે જે કલેક્ટેડ એટલે ભેગી કરેલી જે પણ વસ્તુઓ છે બધું વેચે છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ ટુમાં આપણે અહીંયા સુધી રાખીશું, એટલે કે વિથ અ બ્રોડ સ્માઇલથી લઈ અને ટ્રાવેલિંગ સુધીનો મુદ્દો પાર્ટ ટુમાં આપણે રાખીશું. નેક્સ્ટ આવતા વિડીયોમાં.